નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો વન થ્રી સિક્સ ફાઈવમાં આપણે નવી સિરીઝ ચાલુ કરેલી છે તલાટી સ્પેશિયલ તલાટીની એક્ઝામ આવી રહી છે એના માટેની જે આ સ્પેશિયલ સિરીઝ છે તલાટી અને જુનિયર ક્લાર્ક તમને બંનેમાં ઉપયોગી થશે એનો આપણે પાર્ટ એક જોવાનો છે જ્યાં જ્યાં સુધી તલાટીની એક્ઝામ આવે ત્યાં સુધીમાં આપણે ઘણા બધા વિડીયો એને લગતા અપલોડ કરીશું અને અહીંયા એવા જ પ્રકારના દાખલા જોવાના છે કે જે તલાટીની એક્ઝામમાં પૂછાઈ ગયેલા હોય અથવા જે ટોપિક પૂછાઈ ગયો હોય એ જ ટોપિકના દાખલા આપણે જોવાના છે અહીંયા આપણે જે દાખલો ગણીએ તો એને જેટલી પણ માહિતી હોય એ બધી આપણે જોઈ લેશું જેથી કરીને તમને એ પ્રકારનો બીજો દાખલો આવે તો પણ તમે સહેલાઈથી સમજી શકો હવે તમે આ જેટલા ભાગ અપલોડ કરવામાં આવે બધા ભાગ ખાસ જોઈ લેજો તો તમે ગણિતમાં પંદર માંથી પંદર માર્ક સુધીનો સ્કોર તમે કરી શકશો તલાટીનું પેપર હોય એમાં લગભગ ગણિત અને રીઝનિંગના પંદર જેટલા પ્રશ્નો પૂછાતા હોય છે તો તમે પૂરેપૂરા માર્ક મેળવી શકશો એવી જ રીતે આપણે આ બધા ભાગ અપલોડ કરવાના છે જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો એક પછી એક દાખલો આપણે જોતા જઈએ ચાર પોઈન્ટ બે મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ કેટલો થાય હવે જો વર્તુળનો પરિઘ શોધવો હોય આ ત્રિજ્યા છે અહીંયા આને શું કહેવાય

એની ત્રીજી આટલી છે તો એને કેટલું અંતર કાપેલું હશે તો એના પણ શું આવે જવાબ ટુ પાય આર અહીંયા આપણને પાય બરાબર શું થાય તો જુઓ પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ અથવા તો બાવીસના છેદમાં સાત આપણે લઈ શકીએ જ્યારે આપણને એવું ના કીધું હોય કે આમાંથી શું લેવાનું તો આપણે જોઈ લેવાનું છેદ કેવી રીતે સરખી રીતે ઉડે છે અથવા તો ઓપ્શન જોઈ લેવાના એમાં આપણે જે સહેલું લાગે એ રીતે એની પસંદગી કરવાની જો ટુ પાય આર છે તો બે બે ચાર પોઈન્ટ બે ને હું આવી રીતે લખી શકું બેતાલીસ ના છેદમાં દસ પોઈન્ટ કાઢો હોય તો છેદમાં દસ લખવા પડે આવશે સાત છક બેતાલીસ હવે બાવીસ ગુણ્યા કેટલા કરશું છ દુ બાર છેદમાં આવશે દસ હવે જો બાવીસ છે ને હું આવી રીતે લખી શકું બે ગુણ્યા અગિયાર બરાબર આવી રીતે શા માટે લખું કેમ કે અગિયાર સાથે કોઈ પણ ગુણાકાર કરવો હોય તો હું સહેલાઈથી કરી શકું એટલે તો અગિયાર ગુણ્યા બે ગુણ્યા બાર એના છેદમાં આવશે દસ હાર દુ ચોવીસ અગિયાર ગુણ્યા ચોવીસ અગિયાર ગુણ્યા ચોવીસ છેદમાં આવશે દસ સમજો જો કોઈ પણ સંખ્યાનો અગિયાર સાથે ગુણાકાર કરવો હોય તો કેવી રીતે કરીએ તો પહેલા ચાર લખી દેવાનું પછી આ બંનેનો સરવાળો ચાર ને બે છ અને છેલ્લે જે આંકડો આપેલો હોય એ લખવાનો છેદમાં આવશે દસ એટલે શું આવશે છવ્વીસ પોઈન્ટ ચાર તો આનો જવાબ છે વર્તુળનો પરિખય કેટલો થાય છવ્વીસ પોઈન્ટ ચાર થાય જોઈએ નેક્સ્ટ આવું આપેલું છે હવે જો ઘાતની ઘાત હોય એનો તમે ગુણાકાર કરી શકો એટલે કે એની એક્સ ઘાત હોય અને એની વાય ઘાત હોય તો તમે આવી રીતે એને લખી શકો એની એક્સ વાય એટલે કે એક્સ ગુણ્યા વાય તો અહીંયા જો ત્રણ અને ચાર તો ચાર તરીકેટલા થાય બાર થાય તો બે ની બાર ઘાત છેદમાં આવશે ભાગાકાર એટલે છેદ અહીંયા ગુણાકાર કરીએ તો ત્રણ 2 છ એટલે કે 2 ની છ ઘાત હવે આવું આપેલું એના છેદમાં એક્સ છેદમાં આવશે એના છેદમાં વાય તો આપણે આને ઉપર લઈ જઈએ એટલે ઘાત છે એ માઇનસ થઈ જાય તો એની એક્સ ઘાત અને એની માઇનસ y ઘાત હવે આધાર સરખો હોય તો ઘાતનો તમે સરવાળો બાદ બાકી કરી શકો કે એની એક્સ ઓછા y ઘાત આવી રીતે હું લખી શકું આજ આનો જ ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે આને હું ઉપર લઈ જાવ તો 2 ની બાર ઓછા છ ઘાત આવી રીતે લખી શકું 2 ની છ ઘાત બેની છ ગાત એટલે શું થાય તો કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ દુ ચોસઠ એટલે 2 ની છ બરાબર ચોસઠ આનો જવાબ આવે જોઈએ નેક્સ્ટ માઇનસ અને પાંચ વચ્ચે આવતા ધન પૂર્ણાંકની માઇનસ અને પાંચ વચ્ચે કેટલી સંખ્યા આવે આપણે લખીએ આપણે ખાલી જે ધન આવતા હોય ને એ જ આપણે જોવાના છે માઇનસ એક આવશે જીરો એક બે ત્રણ

જો અહીંથી અહીં સુધીનો જે ખૂણો છે ને એનું અંતર કેટલું હોય આ નેવ ખૂણો હોય આ નેવનો આ નેવનો અને આ પણ નેવનો એટલે ટોટલ કેટલા હોય ત્રણસો સાહીઠ અંશ જેટલું હોય છે પચીસ ટકા પચીસ ટકા એટલે કેટલા ભાગ થાય ચોથો ભાગ થાય પચીસ ટકા એટલે શું થાય તો પચીસ ના છેદમાં સો એટલે શું થાય એકના છેદ માં ચાર તો કોઈ પણ ના પચીસ ટકા શુદ્ધ હોય તો એકના છેદમાં ચાર વડે ગુણવું પડે તો ટોટલ ત્રણસો સાઈઠ છે એના પચીસ ટકા એટલે કે એકના છેદમાં પચીસ ટકા માઇનસ આપેલું છે એ વધતા બી નો વર્ગ બરાબર શું થાય જુઓ ખાસ અહીંયા યાદ રાખજો એ વધતા બી નો વર્ગ એટલે કે એક્સ નો વર્ગ વધતા નો વર્ગ વધતા બે જે સંખ્યા આપેલી છે એ તો બે ટુ એક્સ વાય હવે અહીંયા આપણે ધ્યાને રાખવાનું જો માઇનસ આપેલું હોય તો જો એક્સ નો વર્ગ વધતા માઇનસ વાયનો વર્ગ કરશો કોઈ પણ માઇનસનો વર્ગ કરો એટલે એ તો ધન થઈ પણ અહીંયા જે આ પદ છે જો અહીંયા માઇનસ આપેલું હોય તો અહીંયા શું લખવું પડે માઇનસ ટુ એક્સ વાય લખવું પડે અહીંયા આપણે જોઈએ જો એક્સ નો વર્ગ વધતા વાયનો વર્ગ અહીંયા આવશે ઓછા ટુ એક્સ વાય હવે બરાબર હવે જો માઇનસ હું આ બધામાં અંદર આપી દઉં તો શું થાય તો એક્સનો વર્ગ

હવે પોઈન્ટ વાળું આપેલું ને ત્યારે જો સૌથી પહેલા પોઈન્ટ પહેલા સંખ્યા જોઈ લો તમે એમાં બધી સંખ્યા છે એના ઉપરથી તમે નક્કી કરો કઈ મોટી સંખ્યા આવશે તો અહીંયા નવસો નવાણું નવસો નવાણું નવસો નવા ત્રણેય સંખ્યામાંથી કોઈ પણ એક જવાબ હોય શકે અહીંયા નવસો નેવ છે આ નવસો નવ્વાણું છે આ નવસો નવ છે તો આ સંખ્યા તો ના જ હોય હવે પોઈન્ટ પછી જુઓ મોટો આંકડો કયો છે અહીંયા નવ છે અહીંયા જીરો છે અહીંયા નવ છે બરાબર તો આ પણ ના હોઈ શકે આમાંથી અથવા આમાંથી હોઈ શકે એના પછીનો આંકડો જોયો અહીંયા શું છે નવ છે અહીંયા એક છે તો આ મોટી સંખ્યા થાય બરાબર એક પછી એક આંકડો ચેક કરતું જોઈએ નેક્સ્ટ કાટકોણ ત્રિકોણની ક્રમિક બાજુઓ હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય સૌથી તો કાટકોણ ત્રિકોણ કહેવાય એ આપણે માહિતી મેળવીએ જો અહીંયા જ્યારે કોઈ પણ ત્રિકોણ આપેલો એનો એક ખૂણો છે એ જો નેવ અંશ હોય તો એને શું કહેવાય કાટકોણ ત્રિકોણ કહેવાય કાટકોણ ત્રિકોણની સામેની બાજુ હોય એને શું કહેવાય કર્ણ કહેવાય માનો કે આનું માપ એ છે આનું માપ બી છે આનું માપ સી છે હવે આ બંનેનું માપ આપેલું હોય કર્ણનું માપ શોધવું હોય તો કાટકોણ ત્રિકોણનો ગુણધર્મ છે કે સી નો વર્ગ બરાબર એ નો વર્ગ વત્તા બી નો વર્ગ થાય એટલે કે કર્ણ છે એનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગના સરવાળા જેટલો હોય અહીંયા આપણને એવું કીધું છે કે કાટકોણ ત્રિકોણની ક્રમિક બાજુઓ ક્રમિક ધન પૂર્ણાંકો હોય અહીંયા કાટકોણ ત્રિકોણ આપેલો છે આ છે એક્સ

કર્ણનું માપ છે કેટલું થાય પાંચ એટલે કે આના કરતા પણ કર્ણો વધારે હોય હોય આના કરતા પણ વધારે એટલે અહીંયા લખીએ હવે આજ ગુણધર્મનો ઉપયોગ કરીએ તો શું થાય જો કર્ણનો વર્ગ એનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે આપણે એક્સ નું મૂલ્ય શોધવું પડશે તો કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ લખીએ તો અહીંયા આવશે એક્સ નો વર્ગ વત્તા એક્સ વત્તા એક નો વર્ગ હવે આનું વિસ્તરણ કરીએ આગળના દાખલામાં જોઈએ શું થાય તો કે એક્સ નો વર્ગ + 2 નો વર્ગ કેટલો થાય 4 + 2 * 2 4 2 * x * 2 એટલે 2 2 4x અહીંયા શું આવશે તો કે x નો વર્ગ + અહીંયા આવશે x નો વર્ગ + 1 નો વર્ગ કેટલો થાય 1 + 2 * x * એટલે કેટલું થાય 2x જો બંને બાજુ તો અહીંયા x² છે અહીંયા x² છે હવે શું કરીએ કે x² અહીંયા છે તો એને એમ નામ રવા દઈએ

મતલબ એવો થાય કે ત્રણના એવા ભાગ પાડવાના કે જેથી માઇનસથી બે આવવા જોઈએ તો આપણને ખબર પડે ત્રણ એકા ત્રણ ત્રણ ઓછા એક એટલે કેટલા થાય બે હવે અહીંયા આપણે સમીકરણને એવી રીતે ઉકેલવાનું હોય કે જેથી સમીકરણમાં કાંઈ ફેર ના પડે અને આપણે એને સહેલાઈથી ઉકેલી શકીએ છીએ તો આમાં હું આવી રીતે લખી શકું એક્સ ઓછા બે સોરી એક્સ ઓછા ત્રણ એક્સ અહીંયા આવશે વધતા એક્સ ઓછા ત્રણ બરાબર જીરો હવે જો અહીંયા તમે સમીકરણ તો શું થાય તો માઇનસ બે એક્સના પદ તો રાખેલા છે એક્સ કોમન કાઢીએ તો અહીંયા એક્સ કોમન કાઢીએ તો શું થાય તો કે અહીંથી એક્સ કોમન એક્સ એક બાર નીકળી ગયો તો અહીંયા કેટલું વધે એક્સ ત્રણ એક્સ હતું એમાંથી એક્સ કોમન નીકળી ગયો તો શું વધે ત્રણ હવે અહીંથી માઇનસ અહીંથી પ્લસ એક કોમન કાઢીએ તો એક્સ જે હતું પ્લસ વન કોમન વધે એક્સ વત્તા વન બરાબર જીરો આનો મતલબ એવો થાય કે એક્સ ઓછા ત્રણ બરાબર પણ જીરો હોય અથવા તો એક્સ વધતા એક બરાબર પણ જીરો હોય જો અહીંયા શું થાય મૂલ્ય એક્સ બરાબર ત્રણ થાય અથવા તો આ બાજુ આપણે બાજુનું માપ આ છે પાંચ થશે આપણે જેમ અહીંયા જોયું એમ અહીંયા ત્રણ ને ચાર હોય તો આનું માપ કેટલું થાય પાંચ થાય હવે કાટકોન ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને શોધવાનું કીધું છે તો કાટકોન ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ શું થાય એક દુત્યાંશ પાયો ગુણ્યા વેદ અને શું કહેવાય પાયો અને શું કહેવાય વેદ આ પાયો કેટલો છે ચાર ગુણ્યા વેદ કેટલો છે એટલે કેટલા થાય ક્ષેત્રફળ છે કેટલું થાય છ એકમ જેટલું થાય ત્રિકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય સૌથી પહેલા તો આપણે જોઈએ કે બહિષ્કોણ કોને કહેવાય તો કોઈ પણ એક બાજુને લંબાવો ત્યારે બીજી બાજુ સાથે જે ખૂણો બને એને શું કહેવાય બહિષ્કોણ અહીંયા જો આ એક બાજુને લંબાવીએ તો આ બીજી બાજુ સાથે જે ખૂણો બને એને આપણે શું કહીએ બહિષ્કોણ

આપણને બહિષ્કોણનું માપ કીધું છે તો બહિષ્કોણનું માપ છે એ કેટલું થાય તો કે એકસો એસી એમાંથી આ બાદ કરવું પડે આ ખૂણો છે એ કેટલો છે સી જેટલો તો કે એકસો એસી ઓછા સી એક બહિષ્કોણનું માપ છે એ કેટલું થાય આખું માપ છે એકસો ને એસી એમાંથી આપણે આટલું બાદ કરવું પડે કેમ કે બહિષ્કોણ તો આટલો જ છે તો એકસો એસી ઓછા સી વત્તા આ બીજો છે એનું પણ શું થાય તો જો આખું માપ છે એકસો એસી હોય તો એમાંથી આ આ ખૂણો છે કેટલો હોય સી જેટલો હોય કેમ કે આ અનુકોણ થાય આ અને અનુકોણ થાય આ સી હોય તો આ પણ સી હોય બીજકોણ તો આટલો જ છે તો આખું માપ કેટલું છે એકસો ને એસી એમાંથી સી જેટલું બાદ કરવું પડે એટલે કે એકસો એસી ઓછા સી વત્તા એવી જ રીતે અહીંયા બનતું હશે તો શું થશે તો કે એકસો એસી ઓછા એ વધતા એકસો ને ઓછા એ એવી જ રીતે અહીંયા બનતું હશે તો આવશે એકસો ને એસી ઓછા બી વધતા એકસો ને એસી ઓછા બી હવે એકસો એકસો એટલે કેટલા થાય ત્રણસો અહીંયા પણ કેટલા થશે અહીંયા પણ કેટલા થશે સાહીઠ ઓછા કેટલા થાય માઇનસ ટુ અને માઇનસ માપણ ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 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 બરાબર કેટલા તો અહીંયા હું કોમન કાઢું તો તો અંદર શું વધે કે માઇનસ ટુ ગુણ્યા આના બરાબર એકસો એસી મૂકો એટલે શું થાય માઇનસ ત્રણસો ને આ તો બધું એમ નામ છે જ તો કે ત્રણસો સાહીઠ વત્તા ત્રણસો ને વત્તા ને આવડશે આવડશે ત્રણસો સાહીઠ વત્તા ત્રણસો ને એટલે કેટલું થાય સાતસો ને વીસ એટલે કે જ બહિષ્કોણના માપનો સરવાળો છે બરાબર કેટલા હવે આવા ત્રણ સૂત્ર છે અહીંયા એ તમારે યાદ રાખવાના જો સાઈન સ્કવેર એ વધતા કોર એ બરાબર એક આવું જ એક સૂત્ર છે સેક્સ સ્ક્ર એ માઇનસ ટેન સ્ક્વેર એ બરાબર એક હું એક અલગથી આનો વિડીયો અપલોડ કરવાનો છું ત્યારે તમને આ વધારે સમજાઈ જશે અત્યારે ખાલી યાદ રાખી લેજો કોશેક સ્કવેર માઇનસ કોટ સ્ક્વેર બરાબર એક બરાબર સેક માઇનસ ટેન બરાબર એક અહીંયા માઇનસ આવશે અહીંયા પ્લસ આવે છે હવે જો અહીંયા કોશે શોધવાનું છે તો સાઈન એનું મૂલ્ય આપેલું છે કેટલું એક ના તો એકના છેદમાં વર્ગમૂળ દસ નો વર્ગ કરવું એટલે એકનો વર્ગ એક જ થાય છેદમાં આવશે વર્ગમૂળ દસ નો વર્ગ કરવું તો શું થાય વર્ગમૂળ નીકળી જાય દસ વધતા કોસ્ક્વેરે બરાબર એક તો કો બરાબર શું થાય તો આ બાજુ આવશે તો એક ઓછા એકના છેદમાં દસ હવે અહીંયા લસા લઈ લો તો ઉપર શું આવશે દસ ઓછા એક છેદમાં આવશે દસ દસ માંથી એક જાય તો આ નવ ના છે તો તો કે આપણે એ શોધવાનું છે બંને બાજુ વર્ગમૂળ લઈ લોષ એ બરાબર નવનું વર્ગમૂળ કેટલું થાય ત્રણ દસ નું વર્ગમું કેટલું થાય વર્ગમૂળ દસ તો કોષે બરાબર શું થાય ત્રણ ના છેદમાં વર્ગમૂળ દસ જોઈએ નેક્સ્ટ છ હજાર પાઉ બનાવતા મોહન ને દસ કલાક લાગે રોહન ને પંદર કલાક લાગે બંને સાથે મળીને 6000 પાઉચ બનાવે છે તો તેમનો સંયુક્ત કામનો દર કેટલો થાય એટલે કે 1 કલાકમાં બંને ભેગા મળીને કેટલા પાઉચ બનાવે શોધવાનું છે તો બંનેનું એક એક કલાકનું શોધી લઈએ એટલે આપણને મળી જાય મોહન માટે આપણે એમ લખીએ એને 6000 પાઉચ બનાવતા કેટલી કેટલી કલાક લાગે છે 10 કલાક લાગે છે તો 1 કલાકમાં કેટલા બનાવતો હોય ત્રિ રાશિ મૂકી શકો ડાયરેક્ટ આવી રીતે પણ લખી શકો 6000 ભાગ્યા 10 તો એ કેટલા પાઉચ બનાવતો હોય 600 પાઉચ બનાવતો હોય અને બીજા રોન ભાઈ છે એ છ હજાર પાઉ બનાવતા એને પંદર કલાક લાગે છે તો એક કલાકમાં કેટલા પાઉચ બનાવતો હોય પંદર અહીંથી ભાગ ઉડાડો એટલે પંદર ચોક સાહીઠ અને બે ઇંડા એટલે ચારસો પાઉ બનાવતા હોય બંનેનો સંયુક્ત કામનો દર કેટલો થાય તો છસો વત્તા ચારસો એટલે કે બંને જો સાથે મળીને બનાવે તો એક કલાકમાં હજાર જેટલા એ બંને બનાવે જોઈએ નેક્સ્ટ ત્રણ મિત્રોની ઉંમરનો સરવાળો એ વર્ષ પહેલા બી વર્ષ હતો તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય ત્રણ મિત્રો છે અને એમનો સરવાળો એ વર્ષ પહેલા બી વર્ષ હતો અત્યારે માનો કે એમનો સરવાળો સરવાળો છે 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 કેટલો જેટલો અહિયાં એ ત્રણેય મિત્રો હતા એમનો સરવાળો હતો એ બી વર્ષ હતો ત્રણ વર્ષ પછી ત્રણેય નો ઉંમર છે એ કેટલી વધે સોરી એ વર્ષ પહેલા હતું હવે એ વર્ષ પછી એમને કીધું છે તો અહીંયા એ જયારે પહોંચશે ત્યારે એમનો સરવાળો કેટલો થશે તો કે એ જેટલી ઉંમર એની વધી ગઈ હોય ઉંમર પણ એની ઉંમર ઉંમરમાં ત્રણ એનો વધારો થાય પેલા બી જેટલી હતી અને વધારો થયો ત્રણ એનો તો એમની ઉંમરનો હાલનો સરવાળો છે કેટલો થયો બી વધતા ત્રણે જો આવી રીતે ના સમજાય તો એક ઉદાહરણ લઈને સમજીએ કે માનો કે ત્રણ મિત્રો છે અત્યારે એની ઉંમર છે ત્રણ એની બે બે વર્ષ છે એટલે ટોટલ એમની ઉંમર કેટલી છે છ વર્ષ ત્રણ વર્ષ પછી એમની ઉંમર કેટલી થાય તો બધાની ઉંમર છે એ કેટલી વધવાની છે ત્રણ ત્રણ જેટલી વધવાની છે ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ એટલે કે નવ ને છ કેટલી પંદર જેટલી એની ઉંમર થાય અહીંયા શું થાય છે બધાની ઉંમરમાં ત્રણ વર્ષનો વધારો થાય અહીંયા એ વર્ષ પહેલાં આપેલું છે હાલની ઉંમર શોધવી જોઈએ તો બધાની ઉંમરમાં એ વર્ષનો વધારો થાય જોઈએ નેક્સ્ટ કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો છે જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા કેટલા હોય પહેલાં તો આપણે એ શોધી જાણીએ કે કાટકોણ ત્રિકોણ અહીંયા જો એ બી અને સી જેમ આપણે હોય ત્રિકોણના ત્રણેય માપનો સરવાળો થાય નેવ મૂકવું અને આ બાજુ જવા દઉં એકસો એસી ઓછા બરાબર કેટલા થાય નેવ આનો મતલબ એવો થાય કે એ અને સી છે બંને નેવ કરતા તો નાના જશે તો જ સરવાળો કેટલો થાય નેવ જેટલો થાય તો નેવ કરતા કોઈ પણ ખૂણો છે નાનો હોય તો એને આપણે શું કહીએ લઘુકોણ કહીએ સી છે એ પણ નેવું કરતા નાનો થશે બેતાલીસ સંખ્યાઓનો લસા અને ગુસ્સા શોધો સૌથી પહેલા તો આપણે આનો ગુસ્સા શોધી લઈએ આ બધામાંથી કોમન કયું નીકળશે ખાલી છ જ નીકળશે બધામાંથી કોમન છે કયું નીકળશે છ ગુણ્યા ત્રણ છ ગુણ્યા પાંચ છ ગુણ્યા સાત ગુસ્સા છે એ તો આપણને મળી ગયો કેટલો થાય છ લસા શોધવાનો છે લસા કેવી રીતે શોધીએ આપણે અહીંયા અઢાર લખીએ ત્રીસ લખીએ અને બેતાલીસ લખીએ અહીંયા છ છ તરી અઢાર છ પંચુ ત્રીસ છ સત્તું બેતાલીસ હવે બધી અવિભાજ્ય સંખ્યા છે એટલે બધાનો ગુણાકાર જ કરવો પડશે તો જો છ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત અહીંયા આવશે અને જો કેવી રીતે ઉકેલી શકીએ સહેલાઈથી તો છ પંચા ત્રીસ તમે આવી રીતે પણ કરી શકો છ તરી અઢાર સાત પાંત્રીસ પણ એમાં પછી શું કરવું પડશે અઢાર ગુણ્યા પાંત્રીસ કરવું પડશે એની કરતા અહીંયા જો મીંડુ આવી જાય છ પંચાત્રીસ અહીંયા આવશે સાત એકવીસ હવે કેટલા થાય આપણને ખબર હોય તરી ત્રેસઠ મીંડું હતું એમના એટલે લસા છે કેટલો થાય છસો ને ત્રીસ હવે બંનેનો તફાવત શોધવાનો છે છસો ત્રીસ માંથી હું છ કાઢું તો કેટલા વધે છસો ને ચોવીસ વધે જોઈએ નેક્સ્ટ ત્રિકોણ એબીસી માં સાઈન બી પ્લસ સી ના છેદમાં બે બરાબર શું થાય જેમ આપણે આગળ જોયું એમ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો છે એ કેટલો થાય એકસો ને અહીંયા બી વત્તા સી ના છેદમાં બે આપેલું છે એટલે આપણે આને બે વડે ભાગી દઈએ આને બે વડે ભાગી દઈએ તો આ બાજુ પણ બે વડે ભાગવું પડે હવે અહીંયા હું સેપરેટ આપી દઉં વત્તા બી વત્તા સી એના છેદમાં બે બરાબર કેટલા થાય નેવું તો જો બી વત્તા સી ના છેદમાં બે બરાબર નેવું ઓછા એના છેદમાં બે હવે સાઈન અહીંયા હું બી વત્તા સી ના છેદમાં બેનું મૂલ્ય મૂકું શું થાય નેવ એના છેદમાં બે હવે આ આપણે જ્યારે તમને ખબર પડશે કે કોઈ પણ ખૂણો આપેલો હોય આવું આપેલું હોય સાઈન નેવ ઓછા એ તો આને હું આવી રીતે લખી શકું આ જે છે એના એના બરાબર આવું થાય કોસ એ તો અહીંયા સાઈન નેવના છેદમાં નેવું માઇનસ એના છેદમાં બે આપેલું છે તો આટલું કોચ છે એ નીકળી જાય અને ની જગ્યાએ શું લખવાનું કોષ એના છેદમાં બે આનો હું એક અલગથી વિડીયો અપલોડ કરવાનો છું ત્યારે તમને વધારે સમજાઈ જશે ઉમેરું છું હવે આમાં ત્રણ ઉમેરી દીધા તેમાં ધારેલી સંખ્યાના ચાર ગણા ઉમેરું છું આમાં ધારેલી સંખ્યાના ચાર ગણા ધારેલી સંખ્યા કેટલી હતી એક્સ તો એના હું ચાર ગણા ઉમેરું છું પછી તેમાંથી સાત બાદ કરું તો બાદ કરતા જવાબ કેટલો આવે છે ચોત્રીસ આવે છે આ અને પ્લસ સાત છે પ્લસ ત્રણ છે આ બાજુ જાય તો માઇનસ ત્રણ જો ચોત્રીસ ને સાત એકતાલીસ માંથી ત્રણ જાય તો કેટલા વધે આડત્રીસ વધે સોરી અહીંયા માઇનસ ચોત્રીસ છે

હવે તમે આ પ્રોસેસ પાછી ફરીથી કરો માઇનસ પાંચ ને લઈને આ જે બધા સત્તરની તલાટી અને જુનિયર કલાકની પરીક્ષા લેવાની એમાં જ બધા પ્રશ્નો પૂછાનેલા છે આવા જ પ્રશ્નોના આપણે અલગ અલગ ભાગ અપલોડ કરતા રહીશું જો તમને વિડીયો ગમે તો પ્લીઝ તમારા મિત્રોને શેર કરજો જેથી કરી અમારો પણ ઉત્સાહ જળવાઈ રહે અને આવા વધારે વધારે વિડીયો તમારા માટે અમે લાવી શકીએ આપણે આ વિડિયો જોયો બદલ આપ સર્વે એનો ખૂબ ખૂબ આભાર વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા